वेलकम विद्यार्थी मित्रों, वेलकम टू अनएकेडमी प्लेटफॉर्म। विद्यार्थी मित्रों, आपने बधाने ख्याल है कि अनएकेडमी यूट्यूब चैनल है लेट्स क्रेक गुजरात एक्जाम, सो एना उपर आपने एक सरस मजानु सेशन चलावी रहा है, टॉपर सेशन। तो विद्यार्थी मित्रों, एमा आज आपने बात करवाने छे नीलपा मैम साथ, तो आज एमनी सरस मजानी जर्नी विषय आपने चर्चा करीशु। अने कहेवाय ने विद्यार्थियों के हाल में नीलपा मैम एज अ डीवाईएसओ फरज बजावी रहा है, तो मैम वेलकम टू अनएकेडमी प्लेटफॉर्म, तमारो खूब खूब स्वागत है। अने मैम, आपणे शुरुआत करीए सेशन नी, ए पहला तमारा परिचय थी आपणे शुरुआत करीशुं, तो विद्यार्थियों ने मैम तमारो नानकडो इंट्रोडक्शन आपजो तमे। ओके, हेलो गाइस, मारू नाम नीलपा मुनिया छे अने मैं मारू स्कूलिंग गुजराती मीडियम में ज कर्यु छे। 10th पछी मैं साइंस लीधु तू अने बी ग्रुप थी मैं मारू 12th कम्प्लीट कर्यु तू। त्यारबाद मैं बीएससी नर्सिंग कर्यु अने त्यारबाद मैं एमएससी नर्सिंग कर्यु छे गायनेकोलॉजी में। ओके, हाल हूँ एज अ डेप्युटी सेक्शन ऑफिसर सचिवालय में फरज बजाव छू। તો મેમ, તમારું જે બેકગ્રાઉન્ડ છે આખું કહેવાય ને કે બાયોલોજી ક્ષેત્રનું રહ્યું છે, તો તમને મેમ ક્યારે એવો વિચાર આવેલો કે હવે આપણે પોતાના ફિલ્ડથી જઈને ગવર્મેન્ટ માટે શરૂઆત કરવી જોઈએ? એટલે ઘણી બધી તમે એક્ઝામ પણ ક્રેક કરી છે, જેવી રીતે એસટીઆઈની એક્ઝામ છે, પછી સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર ક્લાસ વનની જે એક્ઝામ છે, તો એમાં તમારી જે મેમ આખી જર્ની છે, એટલે ઘણા હમણાં ઘણી બધી નવી નવી જાહેરાતો આવી રહી છે અને એમાં ડીવાયએસઓની બી લગભગ વેકેન્સી છે જ 80-90 જેટલી, તો મેમ તમારી જે આખી જર્ની છે, આખું જે તમારું બેકગ્રાઉન્ડ છે સાયન્સથી લઈને હાલમાં એક સરકારી અધિકારી તરીકેનું, તો તમે શરૂઆત મેમ કઈ રીતે કરી હતી સરકારી પરીક્ષાની તૈયારીની? એકચ્યુઅલી મારું કોઈ પ્લાનિંગ નહોતું કે હું ગવર્મેન્ટ જોબ કરીશ કે આ ફિલ્ડમાં આવીશ, બટ મેં જ્યારે મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું એના પછી આફ્ટર 1 યર મેં એઝ અ ટ્યુટર નર્સિંગ કોલેજમાં જોબ કરી છે, ત્યારબાદ મેં ગવર્મેન્ટ કોલેજમાંથી એમએસસી નર્સિંગ કર્યું, ત્યારે મને એવું લાગ્યું કે આ ફિલ્ડમાં તો કદાચ મને પ્રાઇવેટ જોબ જ મળી શકશે, જે ગવર્મેન્ટની વેકેન્સીઝ હતી નર્સિંગ ફિલ્ડમાં એના પ્રમાણે સ્ટાફ નર્સની મળતી હતી, બટ એઝ અ એડમિનિસ્ટ્રેશન તમારે કંઈક વર્ક કરવું હોય તો તમારે એ ફિલ્ડની બહાર નીકળવું પડે એડમિનિસ્ટ્રેટિવ વર્ક કરવા માટે. સો એ વખતે જ્યારે મેં પ્રિપરેશન સ્ટાર્ટ કરી ત્યારે ડીવાયએસઓનો ચાન્સ હતો મારા માટે, સો ડીવાયએસઓની એક્ઝામ મેં આપી, એ મારું ફર્સ્ટ ટ્રાયલ હતું અને ફર્સ્ટ ટ્રાયલમાં જ મેં ડેપ્યુટી સેક્શન ઓફિસરની એક્ઝામ ક્લિયર કરી, એની સાથે સાથે જ મેં સેકન્ડ પછી એસટીઆઈ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર ક્લાસ 3ની એક્ઝામ આપી હતી, તો એ પણ મારી ક્લિયર થઈ હતી. પણ એ ફિલ્ડ પછી એવું જ લાગ્યું કે ડેપ્યુટી સેક્શન ઓફિસર અને એસટીઆઈ બંને સેમ કેડરની જોબ છે, તો મેં ડીવાયએસઓ જ સિલેક્ટ કરીને રાખી. બરાબર, ઓકે. તો મેમ, આ તમે આખું જે તમારી જર્ની છે, તો હાલમાં ઘણા બધા જે ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ છે અને જે છેલ્લા 3-4 વર્ષથી તૈયારી કરી રહ્યા છે, તો એક જે આપણા નવા ફ્રેશર્સ જે વિદ્યાર્થીઓ છે, તો એમના માટે એક કોમન પ્રશ્ન દરેકને માટે હોય છે જે નવા નવા એક્ઝામના ક્ષેત્રમાં આવે છે ત્યારે, કે તૈયારીની શરૂઆત કેવી રીતે કરવી, એમ કે કઈ મટીરિયલ કઈ રીતે વાંચન કરવું, કયું મટીરિયલ વાંચવું જોઈએ, તો મેમ એના વિશે તમે થોડું જણાવજો, તમારી પોતાની સ્ટ્રેટેજી જણાવજો. મારી પોતાની સ્ટ્રેટેજી એવી છે કે મેં મારો ગોલ એટલો જ હતો કે મારે જીપીએસસીની જ એક્ઝામ આપવી છે, તો મેં જીપીએસસીની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી, મેં શરૂઆતમાં ક્લાસ 3ની પ્રિપેરેશન કરી હતી જેમ કે ડીવાયએસઓ કે એસટીઆઈ, તો એના માટે ફર્સ્ટ આપણને સિલેબસ ખબર હોવી જોઈએ કે એક્ઝામની પેટર્ન શું હોય છે, કઈ રીતના પ્રશ્નો પૂછાય છે. આપણી ફિલ્ડ અલગ હોય એટલે આપણને એટલો આઈડિયા ના હોય કે એક્ઝામમાં કે લોકો શું માંગે છે, સો સિલેબસ ખાસ ધ્યાનમાં રાખવો જોઈએ. એના પછી સબ્જેક્ટ વાઇઝ પ્રિપરેશન સ્ટાર્ટ કરી હતી અને શરૂઆતમાં થોડું ઘણું મને આઈડિયા નહોતું, મારી ફિલ્ડ ચેન્જ થતી હતી અને અરાઉન્ડ 2 મંથ્સની અંદર એક્ઝામ આવતી હતી, સો મેં સ્ટાર્ટિંગમાં કોચિંગ લીધા હતા ડીવાયએસઓના પ્રિલિમ્સ માટે, એના માટે જેથી મને બેકગ્રાઉન્ડનો થોડોક આઈડિયા આવે કે જનરલ એક્ઝામ્સ કઈ રીતની હોય એના માટે. તો મેમ, આ તો એક કહેવાય ને, તમે એક સરસ મજાની વાત કરી કે સિલેબસ ખ્યાલ હોવો જોઈએ દરેકને, એટલે કે સિલેબસ જે બી વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય અને શરૂઆત કરી રહ્યા, તો સૌથી પહેલા તો સિલેબસ એનો ડાઉનલોડ કરી લો, તમને સિલેબસ વેબસાઇટ ઉપર મળી જશે. તો મેમ, આમાં
મટીરિયલમાં તમારો અપ્રોચ કઈ રીતનો હતો? એટલે તમે બુક્સ કઈ રીતે વાંચન કરતા હતા, ક્યાંથી શરૂઆત કરેલી તમે વાંચવાની? એમ બુક્સ કઈ પ્રિફર કરવી જોઈએ દરેક વિદ્યાર્થીઓ જે શરૂઆત કરી રહ્યું હોય? મેં સ્ટાર્ટિંગમાં જીસીઆરટી ની બુક્સ વાંચી હતી, જે આપણી ગુજરાત બોર્ડ ની 11th 12th ની જે બુક હોય છે, જેથી તમારો બેઝિક ક્લિયર થઈ જાય. જેમ કે હિસ્ટ્રી છે, હિસ્ટ્રી માટે આપણે એકદમ અનઅવેર હોય, 10th સુધી ભણ્યા હોય એના પછી આપણને આઈડિયા ના હોય. પછી ભૂગોળ છે, પછી ઇકોનોમિક્સ ની બુક હતી, જેમાંથી તમને અમુક ચેપ્ટર્સ એવા હોય જે જીસીઆરટી ની બુક્સ માં અથવા તો એનસીઆરટી ની બુક્સ માંથી તમને એક બેઝિક લાઇન ખબર પડી જાય તમને. તો એના માટે મેં ફર્સ્ટ બધા સબ્જેક્ટ ની શરૂઆત જીસીઆરટી થી જ કરી હતી. એના પછી મેં કોચિંગ જોઈન કર્યા હતા, એટલે કોચિંગ ની અમુક બુક્સ હતી એ લીધી હતી, જેમ કે ભારતનો ઇતિહાસ છે, ગુજરાતનો ઇતિહાસ છે. પ્લસ તમને માર્કેટમાં પણ અમુક બુક્સ મળી જાય છે, જેમ કે યુવા પબ્લિકેશન્સ ની છે, વર્લ્ડ ઇન બોક્સ ની છે, એ રીતે. પણ હિસ્ટ્રી માટે મેં એવો પ્રિફરન્સ રાખ્યો હતો કે ફર્સ્ટ તમને જેટલું કવર તમે એનસીઆરટી કે જીસીઆરટી માંથી કરી લેશો એટલો જ કરવાનો. એક્સ્ટ્રા પછી તમને સિલેબસ પ્રમાણે જો કોઈ ટોપિક્સ રિક્વાયર્ડ હોય તો તમે રેફરન્સ બુક નો યુઝ કરી શકો છો. ઓકે બરાબર. એટલે બેઝિક જે કહેવાય ને કે એક ફાઉન્ડેશન જો રેડી કરવું હોય તો જીસીઆરટી એનસીઆરટી થી દરેક વિદ્યાર્થીએ શરૂઆત કરવી જોઈએ. અને પછી જે પ્રમાણે કયું માર્કેટ્સમાં ઘણી બધી બુક્સ અવેલેબલ છે, પણ પહેલા જીસીઆરટી એનસીઆરટી ને પ્રેફરન્સ આપીને જો વિદ્યાર્થી આગળ વધે તો કહેવાય ને એક એક સરસ મજાનો એક બેઝ વિદ્યાર્થી માટે તૈયાર થઈ જાય. હવે મેમ એવું જણાવજો કે પરીક્ષાના કહેવાય ને શરૂઆતના દિવસોમાં અથવા તો પરીક્ષાની પ્રિપરેશન માટે નોટ્સનું મહત્વ કેટલું છે? એટલે નોટ્સ કહેવાય ને કે ઘણા બધાની પેટર્ન અલગ અલગ હોય છે એક્ઝામની પ્રિપરેશનની, તો નોટ્સ વિદ્યાર્થીઓએ બનાવવી જોઈએ અથવા તો તમે પોતે નોટ્સ બનાવતા હતા અને કઈ રીતે બનાવતા હતા, તો એના ઉપર થોડો પ્રકાશ નાખજો. નોટ્સ મારા ખ્યાલથી બધા સબ્જેક્ટ માટે જરૂરી નથી હોતા. જેમ કે હિસ્ટ્રી છે, એ સબ્જેક્ટ માટે નોટ્સ ની જરૂર નથી હોતી. તમે હાઇલાઇટ કરી દો ટોપિક્સ ને, જે બી અન્ડરલાઈન કરવાના હોય એ કરી શકો. પણ ઇકોનોમિક્સ છે, પોલિટી છે, એ સબ્જેક્ટ એવા છે કે જેમાં તમારે નોટ્સ ની જરૂર પડે, તો એવા સબ્જેક્ટ માટે તમે નોટ્સ પ્રિપેર કરી શકો. મેં મારા પ્રિપરેશન દરમિયાન પોલિટી અને ઇકોનોમિક્સ ની નોટ્સ છે, પ્લસ જીઓગ્રાફી ની નોટ્સ મેં બનાવી હતી, કેમ કે એમાં મેપ્સ ને બધાનું આઈડિયા થોડો મળી રહે આપણને. તો જે પ્રમાણે મેમે કહ્યું કે નોટ્સ કહેવાય ને કે એક પર્ટિક્યુલર આપણે નક્કી કરવું જોઈએ કે કયા વિષયની નોટ્સ ની મને જરૂર છે, તો એ પ્રમાણે આપણે નોટ્સ તૈયાર કરવી જોઈએ. હવે મેમ જેમ અલગ અલગ સબ્જેક્ટ હોય છે, જે રીતે ઇતિહાસ છે, સાંસ્કૃતિક વારસો છે, બંધારણ છે, અને જીએસ વનમાં જે આપણા સબ્જેક્ટ આવે છે રીઝનિંગ એન્ડ મેથ્સ, અને જીએસ ટુમાં જે હોય છે ઇકોનોમિક્સ અને જ્યોગ્રાફી, સાયન્સ એન્ડ ટેક અને કરંટ અફેર્સ, તો મેમ ઘણીવાર વિદ્યાર્થીઓનું કેવું હોય છે કે બધા સબ્જેક્ટ ફાવતા નથી હોતા વિદ્યાર્થીને. કોઈને મેથ્સ ઓછું ફાવે છે, ઇકોનોમિક્સ ઓછું ફાવે છે, તો મેમ આ દરેક કહેવાય ને કે બે વિદ્યાર્થી તૈયારી કરતો હોય એટલે પ્રશ્ન એ જ હોય કે મારે બધા સબ્જેક્ટ વાંચવા જોઈએ અથવા તો પરીક્ષામાં બધા જ સબ્જેક્ટના પ્રશ્ન અટેન્ડ કરવા જોઈએ, એવું જરૂરી છે? મેમ તમારું મંતવ્ય શું છે આ બાબતે? ના, મારા મતે એવું જરૂરી નથી. હું મારી પર્સનલ વાત કરું તો મેં એક્ઝામના કોઈ પણ પેપરમાં બધા ક્વેશ્ચન્સ અટેન્ડ નથી કર્યા હોતા. પ્લસ ઘણી વખત આપણે એવું થાય કે સબ્જેક્ટ આપણે સ્ટાર્ટિંગમાં વાંચતા હોઈએ તો આપણને એક થાય કે ના, આપણે આ સબ્જેક્ટ સિલેબસ પ્રમાણે વાંચવો જોઈએ. પણ જયારે તમે રિવિઝન કરવા જાઓ ત્યારે તમારાથી બધા સબ્જેક્ટ કમ્પ્લીટ નથી થતા. એટલે તમારી પોતાની સ્ટ્રેટેજી એવી હોવી જોઈએ કે તમને જે તમારા પ્લસ પોઈન્ટ સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ તમને ફરો હોવા જોઈએ, અને બાકીના જે સબ્જેક્ટ ના અમુક ટોપિક્સ અથવા તો અમુક સબ્જેક્ટ ના ફાવતા હોય તો થોડું ઘણું તમે મૂકી શકો છો. પણ આખો સબ્જેક્ટ ના મૂકતા જે સબ્જેક્ટ ના જે ટોપિક્સ તમને ના આવડતા હોય ટોપિક્સ તમે છોડી શકો છો. હવે મેમ આપણે આગળ જો વાત વધારીએ તો કહેવાય ને કે એક સાયન્સ બેકગ્રાઉન્ડથી એડમિનિસ્ટ્રેટિવ તરફ આવવા માટે ઘણું બધું માઇન્ડસેટ આપણે એડજસ્ટ કરવું પડે છે. એટલે ઘણા વિદ્યાર્થીઓ જે સાયન્સ બેકગ્રાઉન્ડ હોય કે વોટ એવર જે પણ બેકગ્રાઉન્ડથી એક સરકારી અધિકારી બનવા જઈ રહ્યા હોય તો કઈ રીતે એમણે તૈયારીને એક કહેવાય ને એક દિશા આપવી જોઈએ? કે ઘણીવાર આપણે એઝ અ એક્ઝામ્પલ વાત કરીએ તો ટાઈમ ટેબલ, એક શેડ્યુલ, તો ટાઈમ ટેબલનું કેટલું મહત્વ છે જે બી એસ્પિરન્ટ જે હોય છે વિદ્યાર્થી, તો મેમ થોડું શેડ્યુલ અને ટાઈમ ટેબલ ઉપર તમારા પોઈન્ટ ઓફ વ્યૂ જણાવજો.
મારું પર્સનલી માનવું એવું છે કે મેં જાતે ટાઈમ ટેબલથી તૈયારી કરી હતી. મને કોલેજ ટાઈમમાં પણ ટાઈમ ટેબલ પ્રમાણે વાંચવું ગમતું હતું, એટલે મારી એ જ પેટર્નના કારણે મેં જીપીએસસીમાં પણ ટાઈમ ટેબલ પ્રમાણે તૈયારી કરી હતી. કે જેમ કે હું સવારે મોર્નિંગમાં એક સબ્જેક્ટ લેતી હતી 8 થી 12 કે 8 થી 10, તમે જે રીતે તમારું સિટિંગ અરેન્જમેન્ટ અથવા તો જે રીતે તમારી કેપેસિટી હોય એ પ્રમાણે તમે કરી શકો. તો મોર્નિંગમાં તમે ફ્રેશ થઈને એક સબ્જેક્ટ કવર કરો, એના પછી થોડુંક ન્યૂઝપેપર અથવા તો જે એડિટોરિયલ્સ કે એવું કંઈક આવતું હોય જેનાથી તમને કરંટ થોડું ઘણું ખબર પડે, એ તમે ફ્રેશન અપ થતા જાઓ ને થોડું થોડું એ વાંચી શકો. પછી નેક્સ્ટ સ્લોટમાં તમે 10 થી 12 કે 10:30 થી 1:30 વાગ્યા સુધી એ રીતે એક સ્લોટ લઈ લો, જેમાં કોઈ એક સબ્જેક્ટ લો. હું કન્ટિન્યુઅસ આખો દિવસ એક સબ્જેક્ટ નહોતી વાંચતી, અમુક વખત સબ્જેક્ટ ચેન્જ કરી લેવાનો કે જેથી તમને કંટાળો ના આવે, બોર ના થઈ જાવ. ઓકે, તો આ રીતને એટલે દરેક વિદ્યાર્થીએ પોતપોતાના અલગ અલગ એમના એ પ્રમાણે એમણે પોતાનું ટાઈમ ટેબલ બનાવવું જોઈએ. હવે મેમ, આપણે જો વાત કરીએ તો જે મેન્સની મુખ્ય પરીક્ષાની તરફ જો આપણે જઈએ તો એમાં વિદ્યાર્થીઓએ તૈયારી કઈ રીતે કરવી જોઈએ? કારણ કે મેન્સમાં બધું લેખિત હોય છે અને ઘણીવાર પ્રીની એક્ઝામ ક્લિયર કર્યા પછી મેન્સમાં ઘણીવાર વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય કે લખવું કઈ રીતે જોઈએ, અથવા તો કહેવાય ને કે નિબંધ છે જે આખો નિબંધનો જે એક ટોપિક આવે છે, તો એમાં આપણે વાંચન કઈ રીતનું કરવું જોઈએ કે જેના લીધે માર્ક્સ આપણે વધારે કવર કરી શકીએ? એટલે મેન્સ બાબતે તમારી મેમ સ્ટ્રેટેજી જણાવજો, કઈ રીતે તમે તૈયારી કરી હતી મેન્સની? મેન્સ માટે તો એટલું જ કહેવું કે જ્યારે તમે પ્રિલિમ્સની તૈયારી કરતા હોય ત્યારે તમે સિલેબસ ધ્યાનમાં રાખજો, એ જ સિલેબસને તમારે એ વખતે મેન્સ માટે પણ ધ્યાનમાં રાખી લેવાનું. કેમ કે તમને એક આઈડિયા છે કે હું પ્રિલિમ્સ ક્લિયર કરીશ એટલે મારે તરત જ મેન્સ આપવાની છે, અને વચ્ચે એટલે ટાઈમ રહેતો નથી. તો શરૂઆતમાં થોડી થોડી તૈયારી બંને પ્રિલિમ્સ અને મેન્સની સાથે કરવી જોઈએ. પ્લસ એક એક રાઇટિંગ, કે મેન્સમાં રાઇટિંગનું ઘણું જ મહત્વ છે. તમારે જો જે શરૂઆતના સ્ટુડન્ટ હોય કે જેમને કોઈ આઈડિયા જ નથી, તેમના માટે રાઇટિંગ એક પ્લસ પોઈન્ટ થઈ જશે. જેમ તમે જેટલું સારું પેપરનું પ્રેઝન્ટેશન કરશો, જેટલું સારી રીતે લખી શકશો, એટલા તમારા માર્ક્સ વધારે આવશે. પ્લસ જે સિલેબસ પ્રમાણેના જે ટોપિક્સ છે, ટોપિક્સને તમારે ડેઈલી ન્યૂઝપેપરમાં પણ એ ટોપિક્સને રિલેટ કરવા જોઈએ. કેમ કે ન્યૂઝપેપર એક એવું રેફરન્સ છે કે જેમાંથી તમને લખાણની પદ્ધતિ ખબર પડશે. જે આપણા એડિટોરિયલ્સ જે આવતા હોય એમાં એકદમ સચોટ ગુજરાતી શબ્દો હોય છે, ઇંગ્લિશ શબ્દો હોય છે. જો તમે ઇંગ્લિશ મીડિયમમાં એક્ઝામ આપતા હોય તો એમાંથી પણ તમને વોકેબ્યુલરી સારી મળી શકે, અને જો ગુજરાતી માધ્યમમાંથી આપતા હોય તો એના માટે પણ ન્યૂઝપેપર બેસ્ટ સોર્સ છે, જેથી તમને વોકેબ્યુલરીમાં થોડો ફાયદો રહે અને આ જ વસ્તુ તમારા પેપરમાં રિફ્લેક્ટ થશે. બરાબર છે. તો એટલે કે જે પ્રમાણે તમે કહ્યું કે એડિટોરિયલ ને બધી બાબતો મેન્સમાં ઘણી બધી ઉપયોગી થઈ શકે છે, તો હવે મેં મેન્સ બાબતે જો વાત કરીએ તો કહેવાય ને કે મેન્સમાં એક અપ્રોચ આપણે એક વ્યવસ્થિત રાખવો જોઈએ દરેક વિદ્યાર્થીએ. તો મેન્સનું ઘણી વાર એવું કહે છે કે જ્યારે તમે પ્રિલિમની તૈયારી કરતા હો ત્યારથી જ મેન્સની તૈયારી કરવી જોઈએ. તો મેમ આ બાબતે તમારું શું કહેવું છે કે વિદ્યાર્થીઓએ એનો અપ્રોચ કઈ રીતે રાખવો જોઈએ? શરૂઆતથી જ લખવાનું સ્ટાર્ટ કરી દેવું જોઈએ કે પ્રી ક્લિયર થયા પછી મેન્સ માટે સ્ટાર્ટ કરવું જોઈએ તૈયારી? જ્યારે તમે શરૂઆતમાં જ પ્રિલિમ્સની તૈયારી કરતા હોય ત્યારે તમારે મેન્સની તૈયારી વાંચનની ચાલુ કરી દેવી જોઈએ. પહેલા તમારે પ્રિલિમ્સનો સિલેબસ એક વખત સિલેબસ સંપૂર્ણપણે વાંચી જવું જોઈએ કે એક્ઝેક્ટલી સિલેબસમાં છે શું. એના પછી તમે નેક્સ્ટ રીડિંગ કરો ત્યારે તમારે વસ્તુને યાદ રાખવાની કોશિશ કરવાની હોય કે પ્રિલિમ્સ માટે આટલા ફેક્ટ્સ છે, એ જરૂરી છે, આટલું જરૂરી નથી, એ રીતે. જોડે જોડે મેન્સના ટોપિક્સ પણ કવર કરવાના કે મેન્સમાં આટલા ટોપિક્સ આ રીતે કવર થતા. પણ જે રાઇટિંગની પ્રેક્ટિસ છે એ તમારે મેન્સની એક્ઝામ જે આવતી હોય એના થોડા ટાઈમ પહેલા, એટલે કે પ્રિલિમ્સ તમારું જો પ્રિલિમ્સની એક્ઝામ પતે અને તમને ખબર પડે જે આપણી આન્સર કી મુકાતી હોય એના પરથી કે મારા આટલા માર્ક્સ થાય છે અને આટલું કટ ઓફ લાસ્ટ યર હતું, તો એના અંદાજે આપણને એક કેન્ડિડેટને અંદાજો આવી જાય કે આટલા સુધી માર્ક્સ રહેશે, તો એ વખતે એ શરૂઆત કરી શકે છે. કેમ કે પ્રિલિમ્સની જોડે એને મેન્સની તૈયારી તો ચાલુ કરી જ દીધી હતી, એટલે એનો એક ગોલ તો ક્લિયર હશે કે ના મારું વંચાઈ તો ગયું છે, તો રાઇટિંગ એને ત્યારથી શરૂ કરી દીધી. હવે મેમ એક સબ્જેક્ટ્સની વાત કરીએ આપણે, જેવી રીતે હિસ્ટ્રીથી જો શરૂઆત કરીએ તો હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર, તો એના માટે એવી કોઈ પર્ટિક્યુલર બુક્સ જે વિદ્યાર્થીઓએ રિફર કરવી જોઈએ, રેફરન્સ બુક કે સમથિંગ? જીસીઆરટી એનસીઆરટી વિદ્યાર્થીઓનું વંચાઈ ગયું છે, એમાંથી લગભગ દરેકે નોટ્સ પણ તૈયાર કરી લીધી, પણ થોડું હવે કેવું છે કે એક્ઝામનું લેવલ દિવસે ને દિવસે થોડું અપ જતું જાય છે,
તો વિદ્યાર્થીએ કોઈ તમે જે પોતે બુક્સ રિફર કરતા હો અથવા તો તમારું કોઈ સજેશન્સ હોય બુક્સ માટેનું પર્ટિક્યુલર સબ્જેક્ટમાં, તો એ થોડું વિદ્યાર્થીઓને જણાવજો. મેં હિસ્ટ્રી માટે લિબર્ટીની ભારતનો ઇતિહાસ વાંચી હતી, બરાબર. અને ગુજરાતી માટે જો ગુજરાતનો ઇતિહાસ જોઈએ તો ગુજરાતનો ઇતિહાસ મેં યુવા પબ્લિકેશન અને લિબર્ટી બંનેનો વાંચ્યો હતો, કેમ કે થોડા ઘણા ટોપિક્સ આપણને વધારે જોઈતા હતા, આપણે બીજી રેફરન્સ બુક યુઝ કરી શકીએ. એ જ રીતે તમે આર્ટ એન્ડ કલ્ચર એટલે કે સાંસ્કૃતિક વારસાની વાત કરો, તો એ મારી પાસે લિબર્ટી પબ્લિકેશનનું અને યુવા ઉપનિષદ બંનેનું હતું. પ્લસ આપણને ટેલિગ્રામ પરથી અમુક પીડીએફ મળી જતી હોય છે, જે રીતે મારી પાસે હતી ગુજરાતની સંસ્કૃતિ કરીને એક પીડીએફ હતી, જે મટીરિયલ્સ આપણને અમુક ઉપલબ્ધ હોય એવી રીતે આપણે લઈ શકીએ, તો એ મેં વાંચ્યું હતું, જેમાંથી આપણને ઘણું સારું એવું કવર થઈ જતું. પ્લસ જે માહિતી પ્રસારણ વિભાગ છે આપણો ગુજરાત સરકારનો, ત્યાં આપણને અમુક આર્ટ એન્ડ કલ્ચરની પીડીએફ મળી જતી હોય છે, તો એ પણ મારી પાસે હતી, તો એ પણ મેં વાંચી હતી. પછી ભૂગોળની વાત કરીએ તો ભૂગોળમાં તો સૌથી બેસ્ટ સોર્સ છે જીસીઇઆરટી, કેમ કે 11-12 સબ્જેક્ટ જે સિલેબસ છે એ જીપીએસસી ને અનુસાર જ છે, તો એમાંથી આપણે કવર કરી શકીએ. અને બાકી મારી પોતાની નોટ્સ હતી અને લિબર્ટી પબ્લિકેશનની બુક્સ હતી મારી પાસે, એ મેં વાંચી હતી. ઇકોનોમિક્સમાં મેં કરંટ ઉપર જ વધારે ફોકસ કર્યું હતું, એની કોઈ રેફરન્સ બુક યુઝ નહોતી કરી. હવે મેમ, કરંટ અફેર્સ ની જો વાત નીકળી છે, તો વિદ્યાર્થીઓએ કરંટ અફેર્સ કઈ રીતે તૈયાર કરવું જોઈએ? તમારી પોતાની સ્ટ્રેટેજી શું હતી કરંટ અફેર્સ બાબતે? કરંટ અફેર્સમાં હું મંથલી મેગેઝિન પ્રિફર કરતી હતી, જે પબ્લિકેશન કોઈ બી એક પબ્લિકેશનનું તમે લઈ શકો છો, માર્કેટમાં ઘણા બધા પબ્લિકેશન્સ અવેલેબલ છે, સો એ મંથલી મેગેઝિન હું એક વખત વાંચી લીધી હતી, પછી 2-3 વખત આપણે રિવાઇઝ કરી લેવું જોઈએ, જેથી અમુક ટોપિક્સ કવર થઈ જાય. પ્લસ ટેલિગ્રામ પર આપણને ડેલી અપડેટ્સ મળતી રહેતી હોય છે ન્યૂઝની, તો એ હું જોઈ લેતી હતી. પ્લસ દ્રષ્ટિ આઈએએસ હું ફોલો કરતી હતી, જે આપણને આઈએએસ ની તૈયારી કરાવતા હતા, એમાં અમુક આર્ટિકલ્સ એવા આવતા હતા જે બુલેટિન બોર્ડ ના વીકલી જે કરંટ અફેર્સ આવતા હતા. પ્લસ એ લોકો છે ને પર્ટિક્યુલર એક ટોપિક ઉપર 15 મિનિટ જેવો એક આર્ટિકલ આપતા હોય છે, તો એ આર્ટિકલ્સ તમને મેઇન્સ માટે ખૂબ યુઝફુલ રહે છે. ધારો કે કોઈ એ લોકો કરંટમાં કોઈ ઠરાવ આપણે કોઈ બી આર્ટિકલ પાસ કર્યો હોય, સંસદનું કોઈ હોય કે પછી સુપ્રીમ કોર્ટનું કોઈક ઓર્ડર હોય, તો એના પર એ લોકો ડીપ ડિસ્કશન કરતા હોય, તો એ વસ્તુ તમે મેઇન્સમાં લખી શકો, તો એના માટે એ હું એ પ્રિફર કરતી હતી. તો આ કરંટ અફેર્સ માટે જે પ્રમાણે મેમે પોતાનો સોર્સ કીધા છે, એ પણ વિદ્યાર્થીઓ એનો ઉપયોગ કરી શકે છે. અને માર્કેટ્સમાં ઘણી બધી વસ્તુઓ મેગેઝિન્સ અવેલેબલ છે, તો જાતે ચૂઝ કરીને પછી દરેક વિદ્યાર્થી આગળ વધવું જોઈએ. હવે મેમ, એક કહેવાય ને કે વાંચન શરૂ કરી દીધું વિદ્યાર્થીએ અને એક ફ્લો એક પકડાયો વિદ્યાર્થીઓને કે ભાઈ પરીક્ષાની તૈયારી મારે આ રીતે કરવી છે, પણ કહેવાય ને કે રિવિઝન બાબતે ઘણીવાર વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ હોય છે. એક તો એમનો પહેલો મુદ્દો એવો હોય છે કે ધારો કે મેં વાંચન કરી લીધું આજે કોઈ ટોપિકનું, હવે એને રિવિઝન ક્યારે કરવાનું મારે? અને બીજી એક વસ્તુ, પરીક્ષાના કેટલા ટાઈમ પહેલા એક જેટલું વંચાયું છે એનું રિવિઝન શરૂ કરવું જોઈએ? તો આ બે બાબતો ઉપર મેમ તમારી સ્ટ્રેટેજી શું હતી એ જણાવજો. મારી સ્ટ્રેટેજી એવી હતી કે હું પહેલા સિલેબસ પ્રમાણે દરેક સબ્જેક્ટ કમ્પ્લીટ કરી લેતી હતી. બરાબર. એક વખત બધા સબ્જેક્ટ કમ્પ્લીટ થઈ જાય પછી હું દરેક સબ્જેક્ટ નું એ જ સિક્વન્સમાં રિવિઝન સ્ટાર્ટ કરતી હતી, અને જે સબ્જેક્ટ જેમ કે કરંટ અફેર્સ છે એ હું લાસ્ટમાં રિવાઇઝ કરતી હતી, જેથી જલ્દી યાદ રહે, કેમ કે કરંટ અફેર્સ એક એવો ટોપિક છે જે જીપીએસસી ખૂબ ધ્યાનપૂર્વક મહત્વ આપે છે અને ઘણું મહત્વ આપે છે, પ્રિલિમ્સ હોય, મેઇન્સ હોય કે ઇન્ટરવ્યુ હોય, ગમે તે લેવલમાં. સો ઇન કરંટ અફેર્સ હું લાસ્ટમાં રેડી કરતી હતી. અને જો તમે ટાઈમ પીરિયડ પૂછો તો મારા મંતવ્ય પ્રમાણે 1 મહિના પહેલા તમારે રિવિઝન સ્ટાર્ટ કરી દેવું જોઈએ દરેક સબ્જેક્ટનું, જે રીતે કેમ કે એક સબ્જેક્ટ કવર કરવામાં ઘણો સમય લાગી જાય છે, એટલે એને જેટલી વધુ વખત રિવિઝન કરશો એટલો તમને વધારે બેનિફિટ રહેશે. બરાબર છે. તો આ રિવિઝનની સરસ વાત કરી મેમે, એ પોતાનું જે એમનું સ્ટ્રેટેજી હતી તે દરેક જણ જણ શેર કરી છે. હવે મેમ, પરીક્ષાની એક તૈયારી થઈ જાય વિદ્યાર્થીની, પછી ઘણીવાર વિદ્યાર્થી પોતાની જાતને ચકાસવા માટે મોક ટેસ્ટ અપાવતા હોય છે વિદ્યાર્થીઓએ, તો મોક ટેસ્ટમાં ઘણીવાર વિદ્યાર્થીઓને મળીએ છે ને, તો એવું થાય છે, અને તમે પણ જ્યારે શરૂઆત કરી હશે ત્યારે તમને પણ ખ્યાલ આવ્યો હશે કે કોઈ વાર વિદ્યાર્થીઓ ડીમોટિવેટ થઈ જાય છે કે ભાઈ મોક ટેસ્ટમાં મારા માર્ક્સ ઓછા આવે છે, તો મેઇન પરીક્ષામાં કેટલા માર્ક્સ આવશે, અથવા તો મોક ટેસ્ટ કઈ રીતે વિદ્યાર્થીઓ અપાવી જોઈએ એઝ અ
પ્રિલિમિનરી એક્ઝામ માટે પણ અને મેઇન્સ માટે પણ. તો મોક ટેસ્ટ બાબતે મેમ તમારું શું કહેવું છે? મોક ટેસ્ટ માટે હું તો એવું કહું કે કમ્પલસરી મોક ટેસ્ટ આપવા જોઈએ. બરાબર. કેમ કે જે શરૂઆતના વિદ્યાર્થીઓ હશે એમને ટાઈમ મેનેજમેન્ટનો અંદાજો નહીં હોય કે કેટલા ટાઈમમાં તમારું પેપર તમે કમ્પ્લીટ કરી શકશો, કઈ રીતના પ્રશ્નો આવશે, કયા સબ્જેક્ટ્સના કેટલા પ્રશ્નો આવી શકે, કયા સબ્જેક્ટ્સને તમે કેટલો ભાર આપી શકો એના માટે. સો પ્રિલિમ્સ માટે તો મોક ટેસ્ટ આપવા જોઈએ જેથી તમે પ્રોપર ટાઈમ મેનેજમેન્ટ કરી શકો અને પ્લસ તમને એક આઈડિયા આવશે કે તમારે કયા સબ્જેક્ટમાં વધારે ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે. આ વસ્તુ પ્રિલિમ્સમાં થશે. સેકન્ડ વસ્તુ છે મેઇન્સ. તો મેઇન્સમાં રાઇટિંગ સ્કિલ તમને કઈ રીતે ખબર પડશે? જો તમે મોક ટેસ્ટ આપશો તો જ તમને રાઇટિંગ સ્કિલ તમારી ખબર પડશે કે તમે પેપરમાં કેવું લખી શકો છો. તમે ઘરે બેસીને લખો અને મોક ટેસ્ટ આપીને એક ઇન્સ્ટિટ્યૂટમાં લખો એ બંનેમાં ઘણો ફરક પડે છે. પ્લસ પેપર ચેકરની જે હોય મેન્ટાલિટી, દરેક પેપર ચેકરની મેન્ટાલિટી અલગ અલગ હોય છે. તો ઘણા સ્ટુડન્ટ ડિમોટિવેટ થતા હોય, પણ ડિમોટિવેટ થવાની જરૂર નથી. એમાંથી મોટિવેટ થાવ કે તમારા આટલા માર્ક્સ ઓછા આવતા હોય અથવા તો તમે થોડી ઓછી મહેનત કરતા હોય તો એનાથી મોટિવેશન લેવું જોઈએ કે તમારે આ સબ્જેક્ટમાં વધારે મહેનત કરવાની જરૂર છે. પ્લસ બીજી વસ્તુ એક એવી છે કે જીપીએસસી જે પેપર્સ પૂછે છે પ્લસ તમે જે પણ ઇન્સ્ટિટ્યૂટમાં મોક ટેસ્ટ આપો છો એ બંનેનું લેવલ થોડુંક અલગ હોય છે. સો તમે એના આધારે ડિમોટિવેટ થવાની જરૂર નથી. તમારે તમારી મહેનત પર ફોકસ કરવાનો છે અને મોક ટેસ્ટ આપશો તો એટલીસ્ટ તમને તમારી એક્યુરેસી ખબર પડશે કે તમે કેટલી સ્પીડમાં લખી શકો છો, કઈ રીતનું તમે પ્રેઝન્ટેશન કરી શકો છો અને એ તમને ફાઇનલ એક્ઝામમાં માર્ક્સ ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે ઈઝી રહેશે. બરાબર છે. ઓકે, તો મોક ટેસ્ટનું ખૂબ મહત્વ છે. કહેવાય ને કે પોતાની જાતને ચકાસવા માટે. અને જે પ્રમાણે મેમે વાત કરી કે ટાઈમ પિરિયડમાં જે પણ નવા વિદ્યાર્થીઓ આ ક્ષેત્રમાં આવી રહ્યા છે તો સ્ટાર્ટિંગમાં આપણને ખ્યાલ નથી હોતો કે 3 કલાકમાં મારે પેપર પતાવવાનું હોય છે. તો મોક ટેસ્ટ એ જ છે કે આપણને ત્યાં પ્રેક્ટિસ પડે કે કઈ રીતે શોર્ટ ટાઈમમાં આપણે આખો સિલેબસને મેનેજ કરવાનો છે. ઓકે, તો મેમ ઘણીવાર જે ટેલિગ્રામ ને જે બધી બાબતોની ઉલ્લેખ થયો આપણા ચર્ચામાં, તો હવે વિદ્યાર્થી જ્યારે તૈયારી કરતો હોય છે સ્પર્ધાત્મક પરીક્ષાની તો સોશિયલ મીડિયાને મેમ કઈ રીતે હેન્ડલ કરવું જોઈએ? કારણ કે ઘણી બધી આજના સમયમાં ઘણી બધી સોશિયલ મીડિયાની એપ્લિકેશન્સ છે. ઇન્સ્ટાગ્રામ છે, વોટ્સએપ છે, યુટ્યુબ છે, ટેલિગ્રામ છે, સ્નેપચેટ છે વગેરે ઘણી બધી એપ્લિકેશન્સો અવેલેબલ છે. તો વિદ્યાર્થીએ પોતાના તૈયારીના સમયમાં કેવી રીતે મેનેજ કરવું જોઈએ સોશિયલ મીડિયાને, તો આ બાબતે તમારો મંતવ્ય જણાવજો. સોશિયલ મીડિયાનો મને તો ખાસ એટલો યુઝ હું એ વખતે જ્યારે પ્રિપરેશન કરતી હતી ત્યારે નહોતી કરતી. જસ્ટ મેં એક વસ્તુ કરી હતી કે મેં મારું ઇન્સ્ટાગ્રામ બંધ કરી દીધું હતું, કેમ કે એમાં આપણો ટાઈમ વધારે યુઝ થતો હતો. પ્લસ ટેલિગ્રામમાં એવું કહીશ કે ટેલિગ્રામમાં મેં એવી ચેનલો જોઈન કરેલી છે જેમાંથી મને રિસોર્સિસ મટીરિયલ મળી શકે. તો ડેલી એ જ અપડેટ જોતી હતી. પ્લસ ટેલિગ્રામમાં મેં ગુજરાતી એડિટોરિયલ અને ઇંગ્લિશ એડિટોરિયલની ચેનલ જોઈન કરી હતી. સો ડેલી તો ડેલી એમાંથી હું એડિટોરિયલ્સ વાંચતી હતી અને એના રિલેટેડ જે પણ કંઈ આવતું હોય એ સર્ફિંગ કરીને આપણે એ વસ્તુ જોઈ લેતા હતા. પ્લસ યુટ્યુબ પર જો બીજા કોઈ વાત કરું તો યુટ્યુબ પર હું વિડીયોઝ જોતી હતી, જેમ કે મેં આગળ કીધું દ્રષ્ટિ આઈએસ ના. સો યુટ્યુબ નો યુઝ એ રીતે કરી. પ્લસ આપણે સોશિયલ મીડિયામાં એક વસ્તુ કરી શકીએ કે આપણે જેટલું સર્ફિંગ કરશું સોશિયલ મીડિયા આપણને એ જ વસ્તુ બતાવતું હોય છે. તો તમે પ્રિપરેશન રિલેટેડ સર્ફિંગ કરશો તો તમને એ જ વસ્તુ બતાવશે અને તમારો ઇન્ટરેસ્ટ એમાં જ રહેશે. તો વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયાને આ રીતે આપણે હેન્ડલ કરવું જોઈએ દરેક જણે જે પણ તૈયારી કરી રહ્યા છે સ્પર્ધાત્મક પરીક્ષાની. હવે મેમ લાસ્ટમાં જો આપણે આવીએ આપણા આખા સેશનના અંત તરફ, તો કહેવાય ને કે દરેક એસ્પિરન્ટ અને દરેક જે ઓફિસર છે એમની તૈયારી પાછળ એક પ્રેરણાનો સ્ત્રોત રહેલો હોય છે. તો એવું મેમ તમારા લાઈફમાં એવું કયું ઇન્સ્પિરેશન બળ હતું કે જે તમને કહેવાય ને કે તમારા સ્કૂલિંગથી લઈને સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્ર સુધી ઓફિસર બનવા સુધી તમને હંમેશા પ્રેરણા આપતું રહ્યું છે, કે કહેવાય ને કે જ્યારે પરીક્ષાના દિવસોમાં થોડા ડિમોટિવેટ થઈ જઈએ એમ, તો એવું કયું વ્યક્તિત્વ છે તો કે જેના કારણે તમે આજે કહેવાય ને કે એક ઓફિસર લેવલ પર ફરજ બજાવી રહ્યા છો? ઓકે, એવા તો એમ કહી શકે કે મારું ફેમિલી જે છે, મારું ફેમિલીનું બેકગ્રાઉન્ડ, એ લોકો મને સતત કહેતા હતા, કેમ કે એમને એવું હતું કે તું શરૂઆતથી જ એ રીતનું તારું અચિવમેન્ટ છે સ્કૂલિંગથી લઈને કોલેજથી લઈને, તો તું આ ફિલ્ડમાં કરી શકે છે એ રીતે. પ્લસ મારા ફાધર પોતે મને એટલું મોટિવેટ કરતા હતા
કે એક્ઝામ્સ આપીશ તો તું ક્લિયર કરી લઈશ એ રીતે. પ્લસ મારા ઇનલોઝ છે, મારા હસબન્ડ છે, એમનો પણ મને સપોર્ટ રહેતો હતો. અને મારા એક અંકલ છે ડોક્ટર વિપુલ મુનિયા, એમને મને બહુ ગાઈડ કરી જીપીએસસી ની પ્રિપરેશન માટે, બુક્સ થી લઈને કઈ રીતનું વાંચવું જોઈએ, કઈ ચેનલો પર સારું મટીરિયલ મળી રહે એ રીતે. સો ઓવરઓલ કહેવા જઈએ તો મારા પૂરા ફેમિલીનો મને ફૂલ સપોર્ટ રહ્યો છે. કેમ કે એ લોકોને આમ મીન્સ આઈડિયા હતો કે હું એક્ઝામ આપીશ તો હું એક્ઝામ ક્લિયર કરી શકીશ. અને એક વસ્તુ છે કે ફેમિલીનો સપોર્ટ હોય તો તમે કંઈ પણ કરી શકો એમ. ઓકે, તો કહેવાય ને કે એક વિશ્વાસ કહેવાય ને કે પોતાની જાત પર તો હોય જ છે, પણ જ્યારે એક ફેમિલી ને આપણા ઉપર વિશ્વાસ હોય ને તો આપણે એક કહેવાય ને કે એક મુકામ સુધી પહોંચી શકીએ છીએ. તો મેમ આજનું સેશન છે તે અહીંયા આપણે અંત કરીએ છીએ, અને સરસ મજાની વાતો થઈ, અને જે પણ કહેવાય ને તમારા પોતાના જે એક્સપિરિયન્સ છે તે ઘણા ગુજરાતના વિદ્યાર્થીઓ સુધી પહોંચશે અને ઘણા વિદ્યાર્થીઓને ગાઈડન્સ મળી રહેશે. તો મેમ આગળ પણ આવી રીતે ગાઈડન્સની જરૂર પડશે વિદ્યાર્થીઓને, તો તમારો સંપર્ક કરીશું મેમ. તો અને આજના સેશનમાં જોડાવા બદલ મેમ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ મેમ. ઓકે, થેન્ક યુ.